જય માતાજી ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ આપણા ખેતરમાં જ્યાં એરંડા અને રાયડાનું વાવેતર કરેલું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણા એરંડા પાકમાં આવી ગયેલા છે. આ બીજ છે અભિનય 999 આપણે જાત છે એરંડાની. હવે આ એરંડાની એક ખાસિયત આપણને જોવા મળી છે કે આની મોટાભાગની જે લૂમ આવે છે એરંડાની એ 3 થી 3.25 ફૂટની છે. તમે વિડીયોમાં તો જોઈ શકો છો કે ઘણી લાંબી લાંબી અને એક એરંડામાંથી ઘણી બધી લૂમો આપણને મળી રહી છે. એટલે આ જે બિયારણ છે તે ખૂબ જ સારું કહેવાય. તમને વધારે બતાવીએ તો તમે જોઈ શકો છો કે અહીંયાથી ચાલુ થઈ રહી છે અને છેક અહીંયા સુધી જઈ રહી છે. અત્યારે આપણે એડા લણી લીધેલા છે થોડા ઘણા, એટલે તમને ઓછી દેખાશે થોડી, પરંતુ આના મોટાભાગના તમે લૂમો જોઈ શકો છો કે એક એરંડામાંથી 10 થી 12 એનો ફાલ ફૂલેલો છે, બહાર ફાલ નીકળેલો છે તમે જોઈ શકો છો. ઘણા બધા એડા સરસ થઈ ગયા છે. આપણે આમાં 2 પાક લીધેલા છે, રાયડો કરેલો છે વચ્ચે વચ્ચે અને એરંડા પણ કરેલા છે. ચોમાસામાં આપણે આનું વાવેતર કરેલું હતું. અત્યારે પાક આવી ગયો છે ને હજુ આપણને પાક મળતો રહેશે. રાયડો લઈ લીધા પછી આપણે આને ખેડી નાખીશું, ત્યારબાદ પિયત કરી દઈશું. રાયડાનો પણ અત્યારે ભાવ સારો મળી રહ્યો છે, એટલે આપણને સારી એવી આવક મળી રહેશે ડબલ ખેતીમાંથી. એરંડા તમે જોઈ શકો છો ખૂબ જ સારી ક્વોલિટીના આ વખતે ઉગ્યા છે. રજકો અને રાજાગ્રો હમણાં વધારે પણ ચાલુ છે. તમે જોઈ શકો છો ઘણો રાજાગ્રો આપણે થયો છે, આશા કરતાં વધારે થયો છે. એમાં પણ આપણે રાયડો નાખેલો છે. રજકાની અંદર પશુચારા માટે આપણે રજકો કરેલો હતો, 1.5 વીઘા જેવો રજકો આપણે કરેલો છે. અત્યારે એનો બીજો વાડ ચાલી રહ્યો છે. આ 3જા વાડનો રજકો તૈયાર થઈ ગયેલો છે. ઘઉં પણ તૈયાર થઈ ગયેલા છે, બીજું પણ ફરી ગયું છે. આ તમને બતાવું, આપણે એક પ્રયોગ કરેલો હતો જેમાં તમે જોઈ શકો છો કે આ એક નેપિયર ગ્રાસનું એક ગાંઠ વાવેલી હતી, એમાંથી ઘણી બધી ઝુંડ થઈ ગયું છે. અત્યારે ફાલ ઘણો બેઠો છે આનો. આ નેપિયર ગ્રાસ ખાવાડાવામાં ગળપણવાળું હોય છે અને ભેંસોને પણ ખૂબ જ ભાવે છે, ગાયને પણ ભાવે છે. બધા પશુચારો સારી રીતે ખાઈ શકે છે એવું. એનું વાવેતર આપણે થોડા બલ્કમાં કરી રહ્યા છીએ. અત્યારે ઓનલાઈન મંગાવેલું હતું એનું બિયારણ. આપણે હવે એનું વાવેતર કરી દઈશું થોડા ટાઈમમાં. ચલો મળીએ ત્યારે આપણે બીજા નવા વ્લોગમાં. તમારે કંઈ જાણવું હોય ખેતી વિશે તો આપણને તમે કોમેન્ટમાં કરી શકો છો અને કોમેન્ટમાં લખી શકો છો. જેના વિશે વિડીયો જોતો હોય તમે જોતા રહો, લખતા રહો. સૌને જય માતાજી. ચલો મળીએ આગલા વિડીયોમાં.